الذي لا يدركه بعض الهمام ولا ينال غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نات موجود ولا وقت معدود ولا أجل ممدود فترى الخلائق بقدرته ونشر المياه برحمته ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وعلى بيت الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وقاتلهم وغاسب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم أما بعد بسم الله الرحمن الرحيم اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك કબૂલિયત માટે પર અલી વ ઔલાદ અલી બાબા સે બુલંદ સલવાત حضرت شب جمعه تمام خدمت ما هم حاضر تھے جو انشاءاللہ کوشش کریس کہ ایک نانک رو پیغام کہ جے اپنے نے دروز نہ اپنا زندگی نی اندر ما کام ابے ای وی وستو اپنے ایاتی درس لے جائے انی اپنے اپنے نے دنیا میں دنیا ما انی اخرت ما کامیابی مل જ્યારે આપણા દિનની અંદરમાં આપણે જોઈ છે જ્યારે આપણે પોતપોતાને મુસલમાન ઓળખીએ છીએ પોતપોતાને શિયા ઓળખીએ છીએ પણ ફક્ત શિયાના જ્યારે આપણે મુસલમાન લઈએ છીએ ત્યારે આપણે બધાનું એક પાંખ ગુમા હોય છે કે જેને આપણે તૌહીદથી ઓળખીએ છીએ તૌહીદ એટલે વહદાનિયત કોઈ ત્યાં નથી કે તૌહીદ ઉસૂલ દીનની અંદરમાં છે કે જે આપણા બધા માટે વાજિબ છે ઇન્સાન પોતાને મુસલમાન નથી કહી શકતો જ્યાર સુધી પોતે ખુદાની વહદાનિયતને કબૂલ નથી કરતો અને એ જ છે કે જે શહાદત આપણે પરે છે
યા આપણી જબાનમાં આપણે કે કલમો પડતા હોય છે અને જે શરૂ થાય છે લા ઇલાહા ઇલ્લલ્લાહ ફકત મને યાદ આવ્યું તો હું એક પેરેન્થેસિસ નાખી દઉં કારણ કે મને આ વાત તમારા ખિદમતમાં બતાવું તો પણ હું ભૂલી જતો હોય છે જ્યારે આપણે આ શબ્દ નમાઝની અંદરમાં અઝાન અને ઇકામામાં આવતું હોય છે લા ઇલાહા ઇલ્લલ્લાહ આની અંદરમાં આપણે જરાક ધ્યાન રાખીએ બોલવાનું કારણ કે ઘણી વખત બોલવામાં ભૂલ થઈ જાય છે અને એનું આખું આખું એનું સિગ્નિફિકેશન બની જાય છે લા ઇલાહા બીજું કોઈ ખુદા નથી લા ઇલાહા પછી જે શબ્દ આવે છે ઇલ્લ આનો મતલબ થાય છે સફ લા ઇલાહા ઇલ્લલ્લ કોઈ ખુદા નથી સિવાય અલ્લાહ Il n'y a aucun dieu à part Allah. Ani jo tyare aprati bolay je la ilaha illallah. To eno signification sa ubad lay je. Karan ke ila no matlab i thai che ver. Et eno kai signification le tab. Il n'y a pas de dieu vers Allah. Vous voyez la différence? Il n'y a pas de dieu sauf Allah. Il n'y a pas de dieu vers Allah. Et eno signification ubad lay je. તો જ્યારે આપણે આ શબ્દને પડે તો જરાક આપણે ધ્યાનથી આપે કારણ કે આપણું ભાસ છે આ ઇસ્લામનું ભાસ છે આપણું આ દીનનું ભાસ છે તો જો આપણે આને રેક્ટિફાય નહીં કરે તો આપણે ગુમરામાં આવેલા જશું તો આ જે ઇલ્લલ્લાનો જે શબ્દ છે એને આપણે જરા ધ્યાનથી પડે આ પેરેન્થેસિસને હું બંધ કરી દો મને ઝહેનમાં આવ્યું તો હું તમને બતાવી તો આ દીનનું ભાસ છે ખુદાની ખુદાનો વહદાનિયત તૌહીદ વાહેદ શબ્દમાંથી આવે છે વાહેદ અરબી જબાનમાં એટલે એક વાહેદ એટલે ખુદા એકલો છે અને એના પછી બીજો એના જેવો કોઈ ખુદા નથી એના પછી ના માવતર છે ના ઔલાદ છે અને આજ આપણે સૂરે તૌહીદમાં પડતા હોય છે કુલ હુ અલ્લાહ બિસ્મિલ્લાહ રહમાન રહીમ કુલ હુ અલ્લાહ અહદ એ રસૂલ કહી દે કે એના સિવાય બીજો કોઈ ખુદા નથી કે પોતે એકલો છે એના પછી ના માવતર છે ના ઔલાદ છે આ પોઈન્ટને આપણે બધે સમજી લીધા આ ફક્ત એક ઇન્ટ્રોડક્શન છે કારણ કે મને તમને એક બીજા પોઈન્ટ તરફ લઈ જવું છે તમે કે સો શેખ આ બધું તો આપણે નાનપણથી શીખતા હોય આપણે આ બધું આવડતું હોય પણ ઘણી વખત હું જે તમને આને બતાવીશ કે જે તૌહીદનું કોન્ટ્રેર છે હું થિયોરિક વાત નહીં કરું મને પ્રાચિક વાતમાં આવું છે કારણ કે જો હું થિયોરિક વાત કરીશ તમે બધે સુઈ જશો મને થિયોરિકની વાત નથી કરવી કારણ કે જ્યારે તૌહીદની વાત આવે ત્યારે એના ચાર પ્રકાર હોય ત્રણ એમાંથી થિયોરિક હોય અને એક છે પ્રાચિક હોય તો આપણે નાનપણથી આ વહદાનિયત તૌહીદ કલમો આ બધી વસ્તુ આપણે શીખતા હોય છે આપણે બધાએ આને કબૂલ કરતા હોય છે કે ખુદા સિવાય બીજો કોઈ ખુદા નથી પણ જ્યારે તૌહીદની વાત થાય એના કોન્ટ્રેરમાં એક શબ્દ છે કે જેના ઉપર શાયદ આપણે વિચાર ના કરી કૈરા હશો પણ આપણને એવું લાગે છે કે આપણે એના અંદરમાં નથી પૂરતું જોવે પોઈન્ટ ઇન્ટરોગેશન ઇસી કે આપણે એની અંદરમાં છે કે નથી અને ઈ છે શિર્ક શેખ તમે શું કહી રહ્યા છો આપણે ક્યાંથી શિર્ક કરે આપણે તો ખુદાની વહદાનિયતને માને છે કેવી રીતના બને કે તમે અમને કહો છો કે અમે શિર્ક કરી રહ્યા છે શિર્કનો મતલબ બધે ઓળખે છે ઈ છે કે ખુદાને આસોસિએ આપો એટલે કે બીજો કોઈ ખુદા છે યા પોતે ઔલાદ છે એના પછી યા માવતર છે એના પછી આ બધું શિર્કની અંદરમાં કરી છે અને જેવી રીતે તમને હમણાં બતાવ્યું કે તૌહીદના ચાર આસ્પેક્ટ હોય એમાંથી ત્રણ પ્રાચિક ત્રણ થિયોરિક છે અને એક પ્રાચિક છે એટલે આપણા અમલની અંદરમાં આપણે ખુદાની વહદાનિયતને દેખાડે શિર્કમાં પણ આવું જ છે ચાર પ્રકારના છે ત્રણ થિયોરિક છે અને થિયોરિકમાં તો આપણે બધે પહેલા નંબરમાં છે એમાં કાંઈ આપણને શક નથી પણ જે પ્રાતિક છે ને એની અંદરમાં મને જરાક ગરું છે એસ કે આની અંદરમાં આપણે શેર કે નથી કરતા
તમે શું કહેવા માંગો છો? જ્યારે પ્રાચીકની વાત આવે ત્યારે આપણને બે પોઈન્ટ એની અંદર મળે છે. એક છે કે જે આપણે ઈબાદત કરી રહ્યા છે એની અંદરમાં શિર્ક, એટલે આપણે આની અંદરમાં તો નથી, ખુદાની જ ઈબાદત કરે છે, નમાઝ પઢીએ છે, આપણે જે લોકો મૂર્તિ પૂજા કરતા હોય છે, જેવી રીતના આ લોકો ખુદાને માનતા હોય છે, આપણે તો એવી રીતના નથી કરતા. આપણે એક મકસદ તરફ જાય છે, આપણો નમાઝ છે કુરબતન ઈ લલ્લા. તમે જોશો ને આ કુરબતન ઈ લલ્લાનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, કે જો આ વસ્તુ આપણા ઝહેનમાંથી અટી જાય તો આપણો નમાઝ પણ બેકાર છે, કે હું ફક્ત ખુદા માટે નમાઝ પઢી રહ્યો છું. પણ આ પ્રાચીકની અંદરમાં જે બીજો પ્રકારનો શિર્ક છે એનું નામ છે શિર્કલ કફી, એટલે લે શિર્ક કાશે, કે જે દેખાવામાં નથી આવતું. અને હું નથી કહેતો, ખુદા કુરાની મજીદ સૂરે યુસુફ ચેપ્ટર 12 વર્સેટ 106 خدا فرمات بسم الله الرحمن الرحيم وما يؤمن اكثرهم بالله الا وهم مشركون الى plupart d'entre eux ne croient en Allah qu'en lui donnant des associés. دي خدا ني لوكو نتي مانتا اني اسوسي ابيت بن اشرك زي مخفيتي زي كاشيتي انه مرتبه શું થાય છે? કુરાનની આયતમાં ખુદા આપણને બતાવે છે કે બહુ જાજા એવા લોકો છે કે જે ખુદાને માને છે, ઈમાનને આવ્યા છે, પણ આ લોકો મુશરિક છે, શિર્ક કરી રહ્યા છે. સવાલ મારો એ છે કે હું એના અંદરમાં નથી ને? હું તમારા ખિદમતમાં અમુક પ્રકાર રાખીશ આ શિર્ક કાશેનો, પછી આપણે જોઈએ કે એના અંદરમાં આપણે નથી. ઇન્શાઅલ્લાહ આપણે કોઈને હોય એના અંદરમાં, પણ જો હોય સે લે મોમેન્ટ દે રિફ્લેશન. કારણ કે શિર્કનો મતલબ ફક્ત એ નથી થતું કે હું મૂર્તિ પૂજા કરું છું, શિર્કનો મતલબ ફક્ત એ નથી થતું કે હું ખુદાને ઔલાદ આપું, શિર્કનો ફક્ત મતલબ એ નથી થતું કે ખુદાને હું માવતર આપું. એક મતલબ શિર્કનો એ થાય છે કે જ્યારે ઇન્સાન કામો કરે છે અને એની અંદરમાં રિયાકારી quelqu'un fait une action pour le montrer aux autres. Sourate Al-Kahf, chapitre 18, verset 110. Bismillahir Rahmanir Rahim. فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربي احدا. Quiconque donc espère rencontrer son Seigneur, qu'il fasse de bonnes actions et qu'il n'associe son adoration aucun autre à son Seigneur. Tu mets ton ibadat kari raya cho. Bijani madad to kari raya cho. Pan bijan loko ne dikhavo mate to nahi karta ne. Karan ki aa ek shirk ni andar ma gayi. બોલના જે કુરબતન ઇલલ્લા છે એ અટી જાય છે. હું ખુદા માટે નથી કરતો, દેખાડવા માટે કરું છું. બોલો વાક્ય તમને યાદ છે કે જે બ્લાગ આપણે કહી રહ્યા હતા, ઓલો નમાઝ, ઓલો માનસ મસ્જિદની અંદર મટેજથી નમાઝ પડતો હતો, જલ્દી જલ્દી નમાઝ પડતો હતો, બાઈનાનો અવાજ આવ્યો ને એને એમ છું કોઈ ઘરે છે તો હાલ હવે હું નિરાજી સરકીતના જોશથી અવાજથી નમાઝ પડું, એવી રીતના નમાઝ પડતો હતો કે એક મુસ્તહિદ પણ એવી રીતના નમાઝ નહોતો પડતો. જ્યારે નમાઝ ખતમ થઈ જાય જોઈશ તો બિલારી ગઈ મસ્જિદ. આ તો આપણે બ્લાગ માફક લીધા હતા, પણ ઘણી વખત મારી જિંદગીમાં આવું બનતું હોય છે કે ઘરે જ્યારે હું નમાઝ પઢું છું ત્યારે મને ભાન નથી કે શું કરું છું, પણ જ્યારે મસ્જિદે આવું છું ત્યારે મારા જેવો કોઈ નમાઝ નથી પઢતો. મારું જ એક્ઝામ્પલ તમને લઈ લો, ઘરે એટલો નમાઝ પડું ત્યારે શાયદ જલ્દી જલ્દી પડ લેતો, અહીંયા બેસીને એવી રીતે નમાઝ પડશે કોઈ મારા જેવું? મારા ઝહેનમાં તો આવું નથી, આવું કામ તો હું નથી કરી રહ્યો ને.
તો આ પેલું આપણા ઝહેરમાં રહીએ કે જે માનસ જે નમાઝ પડતો હોય છે ઈબાદત કરતો હોય છે પણ બીજા લોકોને દેખાડવા માટે બીજી આયત સૂરે માઉન chapitre 7 verset 4 à 6 on arbi manati porto directement le tarjumo par malheur donc à ceux qui prient tout en négligeant et retardant leurs prières qui sont pleins d'ostentation. Que je le go, je ne m'as paré ce, le go nous dhyan et ni andar manati ane bija le go ne dekhavwa mate kari rahya che. Pelu. Biju. હું બહુ જાજા છે હું બધાને બતાવું ત્રણ ચાર બતાવીશ ને પછી તમારા સહમત હું તમામ કરીશ બીજું કે મારા કામ ની અંદર માં હું બીજા લોકોનું માનું નાફરમાની ની અંદર માં બીજા લોકોને સ્વીકાર કરું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું બહુ સિમ્પલ એક્ઝામ્પલ મારા દોસ્તાર છે છે દોસ્તાર કે હલો ને કાઝિનો માં આવું ને અમારી સાથે કઈ કઈ ના કરજે બસ તું જોજે મારી સાથે રહી છે આજે શેર કરજે જયારે ખરાબ કામ તરફ આપણે જયારે બીજા લોકો નું માને છે ને તો હું ખુદા ના ખિલાફ માં જાઉં છું બીજા લોકો નું માનું છું અને ખુદા નું નથી ખુદા મને મનાઈ કરે આ તો એક સૌ બનાને એક્ઝામ્પલ તમને આપ્યો હતો આના કરતા આપણે બહુ જાજા એક્ઝામ્પલ મળે છે અને શાયદ આપણે એની અંદરમાં ભાન પણ નથી હોતું અને આની અંદરમાં એક પોઈન્ટ એસેન્શિયલ છે કે જે ફિક એની અંદરમાં એકદમ ભાર આપે છે એક આસ્તિક છે અને એ છે કે ઔલાદ માટે વાજિબ છે એ લોકોના માવતરનો ઇતાઅત કરવાનો પણ એ ઇતાઅત કરવું રજા નથી જ્યારે હરામ કામમાં જાય છે મારા માવતરનો ઇતાઅત કરવું મારા ઉપર વાજિબ છે વાજિબ છે ઇન ઓબ્લિગેશન શું નથી ઓબ્લિગેશન પણ જો મારા માવતર મને કહે કે નમાઝ ના પડ એની અંદર માં આ લોકોનું ઇતાઅત કરું માટે મારા માટે મનાય છે અને મને ના કરવું છે મને હિજાબ પહેરવું છે મારા માવતર કહે છે ના નથી પહેરવું હિજાબ શું કરવું છે હિજાબ ને આમાં માવતરનું માનું રજા નથી રજા નથી ઇલ એસ્ટ ઇન્ટરડિટ ડે સુઈવર લે પારન ડોન લેસ એક્ટ હરામ અને ફિક્રો એક મસલો છે અને સૈયદ સિસ્તાની એમના કિતાબની અંદરમાં આના ઉપર પોઈન્ટ અને ભાર આપે છે સલ્લલ્લાહ મુહમ્મદ વ આલે મુહમ્મદ ત્રીજો પેલું હતું કામની અંદર મરિયાકારી બીજું બીજા લોકો સાથે જાઓ હરામ કામોની અંદરમાં ત્રીજું પોત પોતાને ઓટો સફિઝન્ટ સમજો અને એવું લેખો કે મને ખુદાની તો કાંઈ જરૂર નથી આ પૈસા તો મારી હોશિયારી છે મેં ના ભઈનો હોત તો મને ના મહિના હોત પૈસા આ મારું કામ જો આજે સરખી રીતના ચાલી રહ્યું છે અને દુનિયાભર મારું નામ છે તો મારી મહેનત છે મારી કુરબાની છે રાત અને દિવસ મેં જાગ્યો છે આના પછવારે ચારે અહીંયા પહોંચ્યો છું ના ભાઈ જો ખુદા ના હોત જો ખુદાની મદદ ના હોત તો તારું કામ આગળ ના હોત તો જ્યારે પોત પોતે ઇન્સાન સમજે છે કે પોતે કાંઈ છે અને એના હસ્તકે બધું થાય છે આ શિર્ક છે એટલે ઘણી વખત મારા ઝહેનમાં આ વસ્તુ આવે છે જો હું ના કર્યો હોત આ બધું કામ તો આ ના થાત બધું હું કરું છું એટલે થાય છે જો હું ના કરતો હોત તો બધું ઊંધું ચૂંધું ચાલતું હોત હું કરું છું એટલે બધું થાય છે ના મારું કઈ નથી હું તો ફક્ત આ પોઈન્ટ એફલોરે કરું છું બધે મને બહુ ડિટાઈમાં નથી કરું
તમે સમજી જાજો અને ઇન્શાઅલ્લાહ ક્યારેક મોકો મળ્યો તો આપણે જરાક ડિટેલમાં કરશું. છેલ્લું પોઈન્ટ છઠ્ઠું, કન્સિડરેર લેઝ ઓટ્રસ કમ લા રીઝન ડે નો બેનેડિક્શન. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ હદીસની અંદર માં ફરમાતો ફ્રેન્ચમાં પણ તમને ડિરેક્ટ આવી છે, પછી ગુજરાતીમાં એમનો તરજમો કરીશ. આપણા છઠ્ઠા ઇમામ કહે છે સુલવી કીજી, ઇમામ કહે છે કે સુલવી કીજી, si tel ou tel n'était pas là, ma famille ou moi aurions péri ou aurions été affligés par le malheur. Comme vous pouvez le voir, il attribue un partenaire à Allah qui le pourvoit et le protège. En épaule des shirk kariyat ki jare insan potike jo olo na hot to maro fatena. જો ઓલો ના હોત તો હું અહીંયા જ બરબાદ થઈ ગયો, જો ઓલો મારી મદદ ના કર્યો હોત તો આજે હું રસ્તામાં સુતો. આવો વિચાર કરવું શિર્ક છે. મારા ઝહેનમાં આવી વસ્તુ ના આવે, ભલે ઓલો મારી મદદ કર્યો છે પણ જો આજે મારી હાલત સારી થઈ છે તો ખુદા છે. ઘણી વખત થતું હોય કે મારી જાન બચી હોય તો હું કહું છું બોલો મારી જાન. હવે એને શુક્રગુજાર કરવું અને એને કહેવું કે શુક્રિયા તમારો જાન બચે તો એમાં કંઈ વાંધો નથી, પણ પોત પોતે સમજો કે જો તો ખુદાએ કાંઈ કહ્યું ના અને એક માણસે મારી મદદ કરી. જો બધી બધું એ માણસ ઉપર મૂકી દેવું આ શિર્ક છે. પોતે મારી મદદ કર્યો છે, મને એનો શુક્રગુજાર બનવાનું છે, પણ મારા ઝહેનમાં એવું ના હોવું જોઈએ કે જો પોતે જ ના હોત તો હું બરબાદ થઈ ગયો. ખુદાએ એને મારા રસ્તામાં મોકલ્યો, જો એ ના હોત તો બીજો હોત, જો આ ના હોત તો ત્રીજો હોત. ખુદાએ એને મોકલાયું છે, ખુદાએ એને કીધો છે કે તું આને આ. તમારા ઝહેનમાં આ વસ્તુ હજી બીજા અમુક પોઈન્ટ છે, પણ તમારા સહમતને હું વધારે લંબાવતો નથી. હું અહીંયા ઊભો રહી જાઉં છું અને આપણા ઝહેનમાં આ વસ્તુ રહે કે આપણે તૌહીદને તો માની રહ્યા છીએ, ખુદાની વાહદાનિયત તો કબૂલ કરી રહ્યા છીએ, દરરોજના નમાઝમાં એને આપણે બોલી રહ્યા છીએ, પણ વાહદાનિયતને કબૂલ કરવું એટલે શિર્કને મૂકી દેવું. જો શિર્કને હું અપનાવું છું તો હું વાહદાનિયતને કબૂલ નથી કરતો, કારણ કે આ બે વસ્તુ સાથે નથી જતી. યા તૌહીદ છે યા શિર્ક છે. હું તૌહીદ કરી રહ્યો છું તો મને શિર્ક મૂકવાનો છે, અને જો હું શિર્ક કરી રહ્યો છું તો હું તૌહીદને મૂકી રહ્યો છું. તો હું જરાક જો હું ક્યાં રસ્તા ઉપર ચાલું છું. અને જો કરબલામાં હુસૈને એમની જાનને કુરબાન કરી હોય તો આ તૌહીદ છે, આ ખુદાની વાહદાનિયતને બચાવવા માટે. કારણ કે સામે વાળા જે હુસૈન ને સામે ઉભા થાય છે, આ લોકોને શું ખપતું હતું? હુકુમત ખપતી હતી. આ લોકોને એમ હતું કે ઇન્સાન હુકુમત આપે છે, શિર્ક કરી રહ્યા છે. હુસૈન ના બે ત્રણ જુમલા શબે જુમાની રાત છે અને પછી તમારા સહમત ને صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك وعلى آلك المظلومين صلى الله عليك وعلى الباقين ما خاب من تمسك بكم ومن من لجأ إليكم. يا ليتنا يا ليتنا كنا معكم
فنفوز فوزا عظيما. أجي مساي برو شيخ زايد زينب نا مساي برو ما مقدي وسمور أبي بلاد أبي مناي ما هتا إمني أجي بريات كري كي كربلا لا ميدان ما زينب كيا كيا مصيبة نو سامنو كري چه پر تاریخ ني اندر ما اپري ني ملي چه કે ઝૈનબ બધી મુસીબતનો સામનો કરે છે પણ એક એવો મુસીબત છે કે ખુદ છે તે સજ્જાની ચીક નખરી જાય છે અને એ મોકો છે કે જ્યારે જિંદા નિશામની અંદરમાં છે ઇમામ સજ્જાદ જોઈ રહ્યા છે કે બીબી ઝૈનબ નમાઝ પઢી રહ્યા છે પણ બેસી બેસીને નમાઝ પઢી રહ્યા છે સૈયદ સજ્જાદ ચીખમાંથી નથી અને સવાલ કરે છે એ ફૂફી ઝૈનબ આપણે કરબલાથી નખાઈ રહ્યા છે તમે કોઈ દિવસ બેસી બેસીને નમાઝ નથી પઢ્યા આજે શું એવું બનાવ છે કે તમે બેસી બેસીને નમાઝ પઢી રહ્યા છે ઝૈનબ ફરમાવી રહ્યા છે બેટા સજ્જાદ ઝૈનબ પાસે હવે તાકાત નથી જેટલું ખાવાનું આવે છે એકદમનું ઓછું છે કે બચ્ચાઓને ભૂખ અને પ્યાસ લાગે છે ઝૈનબનું ખાવાનું નાના નાના બાળકને આપી દે છે ઝૈનબ પાસે હવે તાકાત નથી કે ઉભી ઉભીને નમાઝ પઢે قبول فرماو اماري نانكري عبادت نے تو تارا بارگاما قبول فرماو نموه ملائكت و يسلون على النبي يا ايها الذين آمنوا صلوا عليه وسلموا تسليما